બાલ મંદિરમાંથી અશ્વિની પરમાર બોલું છું. આજે શીખવાનું છે આપણે અંગ્રેજીમાં ચિત્ર જોઈને મૂળાક્ષર પર ગોળ કરો. પહેલા શીખી ગયા છે એ જોડવાનું શીખી ગયા હતા, હવે ચિત્ર જોઈને બે મૂળાક્ષર લખ્યા હોય એના ઉપર ગોળ કરવાનું છે. ગમે તે એક મૂળાક્ષર પર તમારે કરવાનું છે, જે ચિત્ર હોય એના મૂળાક્ષર પર જ ગોળ કરવાનું, બીજા ઉપર કરવાનું નથી. હવે અહીંયા આપણે જોઈએ આ શાનું ચિત્ર દોરેલું છે, બોલો શાનું ચિત્ર છે? A for apple. તો હવે આ છે, આ બંને મૂળાક્ષરો લખેલા છે, આમાં બંને મૂળાક્ષરો A for apple લખેલા નથી. જોવાનું છે કે A for apple કયો છે, આ A for apple છે? ના. આ A for apple છે? હા. તો હા, જે A for apple લખેલો હોય તેને જોડવાનું આપણે પહેલા શીખી ગયા છે. આમાં શું છે કે આ જે ચિત્ર છે એના જોઈને જ મૂળાક્ષર પર શું કરવાનું છે, ગોળ કરવાનું છે. બરાબર, હવે આપણે કર્યું ગોળ. આ જે ચિત્ર છે એના મૂળાક્ષર પર જ ગોળ કરવાનું છે, આની ઉપર કરવાનું નથી. હવે અહીંયા શાનું ચિત્ર છે? જી ફોર ગ્રેપ્સ. જી ફોર ગ્રેપ્સ. હવે અહીંયા જી ફોર ગ્રેપ્સ આ બંને માંથી કયો છે? આ જી ફોર ગ્રેપ્સ છે? ના. આ જી ફોર ગ્રેપ્સ છે? હા. તો એના પર આપણે શું કરવાનું છે, ગોળ. ચલો આપણે કરી દઈએ. જી ફોર ગ્રેપ્સ છે, જી ફોર ગ્રેપ્સ, તો એના મૂળાક્ષર પર જ ગોળ કરવાનું છે, બીજે કરવાનું નથી. હવે આ શાનું ચિત્ર છે? એ ફોર એપલ. આ એ ફોર એપલ છે? ના. આ એ ફોર એપલ છે? ના. તો શાનું ચિત્ર છે? એચ ફોર હેર. એચ ફોર હેર. તો શાની ઉપર આપણે ગોળ કરવાનું, આના ઉપર? ના. આની ઉપર? હા. સરસ. હવે લખ્યું શાનું ચિત્ર છે? પી ફોર પોટ. પી ફોર પોટ. હવે આ પી ફોર પોટ છે? ના. આ બંને માંથી પી ફોર પોટ કોણ છે? આ રહ્યો. તો આની ઉપર શું કરવાનું આપણે, ગોળ. પી ફોર પોટ. પોટ. સરસ. હવે આ શાનું ચિત્ર છે? ક્યુ ફોર ક્વીલ. ક્યુ ફોર ક્વીલ. સરસ. આ ક્યુ ફોર ક્વીલ છે? ના. આ ક્યુ ફોર ક્વીલ છે? હા. તો એના પર શું કરવાનું છે આપણે, ગોળ. ગોળ. આ જેનું ચિત્ર છે એ મૂળાક્ષર પર ગોળ કરવાનું છે, આ બંનેમાં બંને ઉપર ગોળ કરવાનું નથી. જે મૂળાક્ષર હોય એનું પર સાચા મૂળાક્ષર પર જ ગોળ કરવાનું છે. હવે આ શાનું ચિત્ર છે? ટી ફોર ટેપ. હવે આ ટી ફોર ટેપ છે? ના. આ ટી ફોર ટેપ છે? હા. તેની પર શું કરવાનું આપણે, ગોળ. ગોળ. બરાબર. હવે આ હતા ચિત્ર જોઈને સાચા મૂળાક્ષર પર શું કરવાનું છે, ગોળ કરવાનું છે. હું તમને ફરીથી સમજાવું. આ શાનું ચિત્ર છે? એ ફોર એપલ. તો આપણે જોયું અહીંયા એ ફોર એપલ જ્યાં લખેલો છે એના ઉપર જ આપણે ગોળ કર્યું છે, બીજા ઉપર કર્યું છે? ના. સરસ. અહીંયા જી ફોર ગ્રેપ્સ છે, તો જી ફોર ગ્રેપ્સ ઉપર જ ગોળ કરવાનું, બીજા ઉપર કરવાનું નથી. એચ ફોર હેડ, તો એચ ફોર હેડ પર જ ગોળ કર્યું છે, બીજે કર્યું નથી. હવે પી ફોર પોટ. પી ફોર પોટ. ક્યુ ફોર ક્વીલ. ટી ફોર ટેપ. આ હતા ચિત્ર જોઈને મૂળાક્ષર પર ગોળ કરવાનું. આ મૂળાક્ષરોને તમારે નોટમાં ચિત્ર જોઈને લખવાના છે અને ગોળ કરવાનું છે. કોરોનાની મહામારી બચવા માટે ઘરે રહો, સુરક્ષિત રહો. નમસ્કાર.